अवशिष्य ज्ञान स्वरूप जो
अवधि ज्ञान स्वरूप न हो तो आ बदा निषेध थयो अने पछी पण कंईक रही जाय छे ए खबर ना पड़े, बहु अगत्यनो छे। एटले आत्मा के साक्षी केवो छे? बोध स्वरूप। बोध स्वरूप एटले शू? ज्ञान स्वरूप। चैतन्य छे भाई, आ जड़ नथी। चैतन्य ज्ञान स्वरूप એટલે સર્વત્ર, એટલા માટે જગતમાં આપણને છે ને દર્શન થાય ને જડતાના નહીં, હા ચૈતન્ય છે, ચૈતન્યના આધારે આ બધું છે। ચૈતન્યનો બુદ્ધિનો વિલાસ જોઈએ છે। જગતમાં બધી જ વસ્તુ શું બતાવે છે કે અમે સુંદર રીતે કાર્ય કરીએ છીએ। જગતનું બધું જ વસ્તુમાં ઇન્ટેલિજન્સ દેખાય છે, એ ઇન્ટેલિજન્સના આધાર રૂપે કોણ છે? તો કે ચૈતન્ય, બોધ રૂપ અવશિષ્યતે। પછી કહ્યું કે યહ અયમ આત્મા સ્વયં જ્યોતિહી પંચ, અજે આત્મા છે એ કેવો છે? આ સાક્ષી। યહ અયમ આત્મા, આ મારો આત્મા, આ જે આત્મા છે એ કેવો છે? સ્વયં જ્યોતિહી, સ્વયં પ્રકાશ। આ સ્વયં પ્રકાશ માત્ર એને જ લાગુ પડે, પાંચે પાંચ કોષ સ્વયં પ્રકાશ નથી, એ તો જળ છે। પાછો કેવો છે? બધાને પ્રકાશિત કરે છે, અને પ્રકાશ હંમેશા જેને પ્રકાશિત કરતો હોય એનાથી ભિન્ન હોય। પ્રકાશક અને પ્રકાશ્ય એક ના હોય, એટલે એના ઉપરથી વિવેક છે કે આ પ્રકાશ, આ જેમ જે આ બધા પાંચે પાંચ કોષને પ્રકાશિત કરે છે એનાથી વિલક્ષણ છે। અને વિલક્ષણ છે માટે જ આ પ્રકાશ્યના જે ધર્મો છે એનામાં નથી। પ્રકાશ્યના પાંચે પાંચ કોષના ધર્મ છે એકથી એને લાગુ નથી પડતા। જેમાં લાઇટને આ બોલીએ છીએ એ લાગુ નથી પડતો, પ્રકાશિત કરે। અત્યારે વિવેક ચૂડામણી ચાલે છે, કાલે ગીતા ચાલશે, પછી ક્યારેક ભાગવત અહીંયા ચાલતું હોય, પછી અહીંયા બીજું ભજન થતા હોય, બધું થતું હોય, અને કઈ લાગે પણ કે માત્ર પ્રકાશિત કરે। વિલક્ષણ કથાથી, વિવેક ચૂડામણીથી, ભગવદ્ ગીતાથી, ટૂંકમાં જે પણ વિષયો ચાલતા હોય, જે લોકો આવતા હોય, બધામાં જુદા લોકો આવતા હોય, મંજીરા એકમાં વાગતા હોય, બધું જુદું જુદું થતું હોય, વિલક્ષણ આ બધાથી વિલક્ષણ। એટલે તાદાત્મ્ય ત્યાં જ છોડી દેવાનું કે હું એકે મને આ કંઈ લાગતું વળગતું જ નથી। આટલું તકલીફ જીવનમાં શું થાય છે કે જેને પ્રકાશિત કરીએ છીએ એના ધર્મો આપણા માની લઈએ છીએ। અમારું ધારો કે લાઈટ છું કે હું વિવેક ચૂડામણી, હું ભગવદ્ ગીતા, અથવા હું પ્રત્યેક વ્યક્તિઓ, ધારો કે અહીંયા એવું કંઈક ચાલતું હોય જે એને ના ગમતું હોય તો એ શું કે? હું ખરાબ છું અથવા હું બહુ સારો છું। એટલે પ્રકાશક નો ધર્મ છે પ્રકાશિત કરવું, પ્રકાશિત કરવું એ ધર્મ નથી, એ તો અહીં છે એટલે એમ જાતે બધું થાય, એને કઈ કરવાનું નહીં, એનું કર્તૃત્વ હું કરું છું એવું પણ ના હોવું જોઈએ, એની જાતે થાય। આ લાઈટ ઓન કરો એટલે જાતે પ્રકાશ વસ્તુઓ પ્રકાશિત થાય એ કરે છે એવું નથી, એટલે આ ભિન્ન વિલક્ષણ, આ વિલક્ષણ જાણવું જોઈએ હું બધાથી અલગ છું, આ એકે કોષના ધર્મ મારા નથી। આવું આપણે કરીએ ને એટલે શું થાય? આપોઆપ આ બધાથી વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય જન્મે કે આ વિવેકમાં જ વૈરાગ્ય છુપાયેલો છે। અવસ્થાત્રય સાક્ષી સન, પછી આ પંચકોષથી વિલક્ષણ છું અને સાથે સાથે આ વ્યક્તિમાં, શરીરમાં, આ ઉપાધિમાં આવતી ત્રણે ત્રણ અવસ્થા, જાગૃતથી જુદો, સ્વપ્નથી પણ જુદો અને સુષુપ્તિથી પણ જુદો, અર્થાત હું જાગ્રત નથી, હું સ્વપ્ન નથી જોતો અને હું સુષુપ્તિ નથી, બહુ મોટી વસ્તુ છે। જો આપણે આપણામાં જોઈએ તો આપણે જાગ્રતમાં જે થાય એ મને થઈ રહ્યું છે, જાગ્રત દરમિયાન જે થાય એ મેં જોયું, મેં કર્યું, મેં ખાધું, મેં પીધું, હું ગયો, હું આવ્યો, મારું માન થયું, મારું અપમાન થયું, મને ઠંડી લાગી, મને ગરમી લાગી,
મારા લોકો આવ્યા, મારા લોકો બી કૂટા પડી ગયા, મારા મને આ ક્યાં મહેમાન આવ્યા, ક્યાં જતા રહ્યા, ક્યાં લગ્ન આવ્યું, ક્યાં ન આવ્યું, આ બધું મને 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 મારું 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 આવ્યા ગયા. એટલે જેને રાજાએ પૂછ્યું કે જાગૃત અવસ્થા દરમિયાન પુનઃ પ્રકાશમાં કઈ જ્યોતિમાં આ બધું થાય છે, કલ્યયતે આ જાય છે આવે છે આ બધા વ્યવહાર કરે છે પુનઃ પ્રકાશમાં, અર્થાત કેવી રીતે આ બધું કોણ કરે છે આ બધું, કઈક લાઈટ તો જોઈએ ને, એમને કરવું કેવી રીતે, એમાં જ એમને ખબર પડી કે કોક આ બધું કોકના પ્રકાશમાં થાય છે, આ પોતે નહીં કરતો હોય. એમ આ પણ એ જ પ્રશ્ન છે કે આ કોના પ્રકાશમાં, તો કે આ અવસ્થાનો જે સાક્ષી છે એને કારણે. સ્વપ્નમાં પણ સારું સ્વપ્ન ખરાબ સ્વપ્ન આપણે આપણું જ માનીએ છીએ, ઘણી વાર અમુક સ્વપ્ન આવે ને તો આપણને એમ તેવું ખરાબ માણસ હોય કે આવા સ્વપ્ન આવે, તો સારું આવે તો આપણે એમ માની કે હવે તો ભગવાનના ચિત્રો દેખાય છે, ભગવાન આવીને કહી ગયું એટલે હું સાત્વિક થતો જાઉં છું. જે પણ આપણો જજમેન્ટ આપણો નિર્ણય આના ઉપરથી થતો હોય છે કે એ તો માત્ર હું પ્રકાશિત કરનારો છું. નિર્વિકાર એટલે કયો, કેવો છે હું, નિર્વિકાર, એકે વિકાર એકે ચેન્જ મારામાં થતા જ છે. ત્યારે કોઈ ચેન્જ કોઈ પરિવર્તન મારામાં નથી, નિરંજન. આ ઉપાધિમાં જે થાય એની એક એક કાલીમાં કે સાત્વિકતા કે રજસ કે તમસ મને સ્પર્શતું નથી, નિરંજન. પાછો કેવું તો ડલ છે ને, પહેલા કઈ થાય એને કઈ લાગતું વળગતું ડલ એકદમ, તો કે નહીં સદાનંદ, સદા આનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. સવિજ્ઞેય એને સહ સ્વાત્મત્વેન વિપષ્ટિતા વિજ્ઞેય, વિપષ્ટિતા એટલે કોણે, વિવેક કુશલેન, વિવેક કુશળે વિપષ્ટિતા ત્રીજી વિભક્તિ છે. વિવેક કુશળ જેમ કહ્યું ને એ તૈતરીમાં આવ્યું, વિપષ્ટિતા, વિપષ્ટિતા સહ એટલે આત્માનો આનંદ આત્મા રૂપે અનુભવે છે એને. તો શું છે, વિવેક કુશલેન સ્વાત્મત્વેન વિજ્ઞેય, આ જે સાક્ષી છે નિરંજન છે નિર્વિકાર છે એને કઈ રીતે જાણવાનો, અપરોક્ષ તયા એ હું છું એ રીતે વિપષ્ટિતે જાણવું જોઈએ એમ કે છે. વિપષ્ટિતે અહીં સુધી આ પ્રકારનો વિવેક કરવાનો છે. એટલે આ બધું કર્યું શિષ્ય કરતો જાય છે. પછી પૂછ્યું મિથ્યાત્વેન નિષિદ્ધેશુ એતેશુ પંચેશુ કોશેશુ, તો કે આ બધું પાંચે પાંચ કોષ નિષિદ્ધ એનો નિષેધ કર્યો. પછી હવે હે ગુરુ મને તો અભાવ સિવાય કઈ દેખાતું, એનો પ્રશ્ન શું છે, એટલે પોતાની મૂંઝવણ રજૂ કરી કે આપે કહ્યું એ પ્રકારે મેં પાંચે પાંચ કોષનો નિષેધ કર્યો, હવે મને કઈ દેખાતું નથી, પહેલા બધું દેખાતું હતું, પેલા બધા હતા, હવે નિષેધ કર્યો, નિષેધ બધું નેતિ નેતિ, તો હવે કોણ છે કોઈ દેખાતું નથી. સર્વ અભાવમ વિના ન કિંચિત પશ્યામિ અત્ર, અત્ર સર્વ અભાવમ વિના ન કિંચિત પશ્યામિ, હવે મને અભાવ સિવાય કાંઈ દેખાતું નથી. અભાવ દેખાય છે, દેખાય છે, જો અભાવ દેખાય છે, અભાવ અનુભવાય છે એ યાદ રાખજો. એટલે ગુરુ કહે છે બરોબર છે, ત્યાંથી આપણે શરૂ કરવાનું છે, અહીંથી આપણું શરૂ થશે. સત્યમુક્તમ ત્વયા વિદ્વન્, નિગુણોસિ વિચારણે અહમાદિ વિકારાસ્તે તદભાવોયમપ્યથ. શું કે છે, વાત સાચી છે, સત્ય ઉત્તમ ત્વયા વિદ્વાન, હે વિદ્વાન એમ કરીને એને જરા બરોબર પીઠ સાંભળે છે, કારણ કે વિચાર કરે છે ને, ગમે કે હું બોલું છું એ પ્રમાણે જ વિચાર કરે છે. એમાં પાછું ઘણી વાર શું થાય, આપણે બધું કહેતા હોય ને, શિષ્ય પાછો આપણું સાંભળતો હોય ને તો જૂનું પાછું બીજું કંઈક લઈ આવે, પેલા એ આમ કીધું હતું ને, પેલા એ આમ કીધું હતું ને, પેલા વખતે આમ કીધું, બધું ભેગું કર્યું કે ભાઈ હું કહું છું એની વાત કર,
તું અત્યારે બીજી ચોપડીથી વાત ના કર, એ બીજાએ શું કીધું મને શું ખબર હોય, હું કહું છું એ પ્રમાણે વિચાર કર. એટલે એવું કરે તો નહીં તો પછી વક્તા એને જવાબ કેવી રીતે આપવો એ કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે એના મનમાં બીજું 1000 વસ્તુ ભરેલી હોય. એટલે કે છે કે સત્ય મુક્તમ ત્વયા વિદ્વાન, કે તે તું વાત કહે છે એ સાચી છે. કઈ વાત સાચી છે? બીજી બધી આખી એની વાત નથી, આખી વાત એની સાચી નથી, પણ એમ કે વાત સાચી એક પછી એક તું નિષેધ કરતો જાય છે. વિચાર એટલો તું કુશળ છો, વિચાર કરવામાં કુશળ છો, છેલ્લે સુધી આવી ગયો છે. અહમ આદિ વિકારાહાતે તદ અભાવ અયમ અપી અથ, શું કે છે? તું અહમ વગેરેના વિકાર, એટલે જો અહમ જ વિકાર છે, અહમ પોતે વિકાર છે. વિકાર એટલે બુદ્ધિની વૃત્તિ છે. અહમ પોતે, અહમ અહમ અહમ, એની સાથે જે પણ બધા ખ્યાલ જોડાયેલા છે, હું જાડો છું, પાતળો છું, લાંબો છું, ટૂંકો છું, ભૂખ લાગી છે, નથી લાગી, સારો છું, ખરાબ છું, સુખી છું, દુઃખી છું, જાણનાર છું, નથી જાણનાર, આ બધા અહમના વિકારો છે, બુદ્ધિ વૃત્તિઓ છે. જુદી જુદી વૃત્તિઓ જોડાય છે, એની સાથે આત્મા જોડાઈ ગયો, એટલે અહમમાં આત્મામાં એક ખ્યાલ આવી ગયો, એટલે અહમ. આત્મા વધતા ખ્યાલ, આત્મા વધતા આ શરીરને ધ્યાનમાં રાખીને જે બી ખ્યાલ જન્મ્યા, એટલે અહમ, અહંકાર. અહમ સાચું પણ કાર સાચું નહીં. આ કાર શું બતાવે છે? કે ઉપાધિના ધર્મો અંદર જોડાઈ ગયા. એટલે કાઢો તો માત્ર પ્યોર અહમ, નિરંજન, નિર્વિકાર, પણ પેલા બધા જોડી દો તો અહંકાર. એટલે છે અહમ આદિ વિકારાહાતે તદ અભાવ અયમ અપી અથ, તો કે તે અત્યાર સુધી બધું શું જોયું? તો કે અહમ માંથી જન્મતા બધા વિકારો છે એ બધા ગયા, ત્યાં સુધી તું પહોંચ્યો છે. પણ પછી તે જે કહ્યું ને એ બરોબર, તે શું કહ્યું? હું બધા અભાવને જોઉં છું. એટલે એને શું છે કે ભાઈ હવે તો કઈ રહ્યું જ નહીં, બધું અભાવ. એટલે કઈ ઊંડે ઊંડે એના મનમાં શું છે? ઊંડે ઊંડે નહીં, એના મનમાં શું છે કે કઈ છે તો નહીં, અભાવ જ સત્ય થયો, એનો અર્થ એવો થયો. એના મનમાં શું છે કે કઈ દેખાયું નહીં, પાંચે પાંચ કોષ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આ બધા હું નથી, તો હું કઈ નથી, કારણ કે આ બધું ગયું, પછી શું રહ્યું? કઈ નહીં. એટલે એ શું એક્સપેક્ટ કરતો હશે કે આ બધા જાય પછી કઈક હોવું જોઈએ, શું હોવું જોઈએ? એ દેખાવું જોઈએ, એને એવું હશે કઈક એવું દેખાવું જોઈએ, જેમ આનંદમય કોષમાં પ્રિય વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, મોદ વૃત્તિ બધી દેખાણી અનુભવ થયો, બુદ્ધિના ખ્યાલોનો પણ અનુભવ થયો, એમ આ પણ આ બધાનો નિષેધ કરે, પછી પણ જે રહે એનો અનુભવ થવો જોઈએ વિશેષ રૂપે, પેલા બધાની જેમ. એટલે પેલા બધાની જેમ, પેલા બધાની જેમ એટલે શું? હું જાડો છું એવો એક ખ્યાલ, હું ભૂખ લાગી છે એ વૃત્તિ છે, ભૂખ લાગી છે એ વૃત્તિ છે મારા વિશેની, હું સુખી છું એ પણ મારા વિશેનો એક ખ્યાલ છે, એમ આ બધાનો નિષેધ થાય પછી પણ કંઈક હોવું જોઈએ. કેમ? બાકી એને એવું કીધું, હવે મને કંઈ દેખાતું નથી, એને દેખાતું નથી માટે હું નથી, એમ થયું. કંઈ દેખાતું નથી એટલે એને શું નિર્ણય કર્યો? કે કંઈ ન હોવું આપવાનું એ સત્ય છે. આવું તો ભૂલથી એના વિચારવું, શિષ્ય ગુરુ એમ કહે છે કે ન હોવાપણામાં આસ્થા રાખીશ જ નહીં તું, એવું ક્યારેય પણ ભૂલથી એવું ન વિચારતો કે આત્મા નથી. છેલ્લે આ બધું ન રહે પછી કઈ રહેતું નથી, એ કંઈક રહેતું નથી. કંઈક એટલે વિશેષ, આપણે કઈ ટેબલ પર કઈ નહોતું, કઈ નહોતું. જયારે તમે એમ કહો ચલો આ બધું એક પછી છે છે બધું કાઢ્યું, બધું અહીંયા મૂકી દીધું, હવે કાંઈ નથી, ટેબલ ક્લોથ સિવાય, તો તમે શું કહો? કાંઈ નહોતું, કાંઈ નહોતું. એટલે તમે શું ઈચ્છા રાખો છો? કાંઈ નહોતું, મને તો કાંઈ દેખાણું નહીં માતાજી, ટેબલ ઉપર કાંઈ નહોતું. એટલે તમે આવું જયારે કહશો ત્યારે તમારી અપેક્ષા શું છે? કંઈક હોવું જોઈએ, આત્મા કંઈક હોવો જોઈએ, એવો હોવો જોઈએ.
ત્યાં જ મોટી ભૂલ છે. જેને તું કાંઈ નથી કહેતે ને એ જ સ્વરૂપ છે. આ કાંઈ નથી એ ટેબલ ક્લોથનું સ્વરૂપ છે. એમાં જ બધું છે. એ વસ્તુ તરફ હવે બહુ સૂક્ષ્મ કે છે. આત્માને આ રીતે સમજવાનું છે. એટલે ગુરુજી જવાબ આપે છે, સર્વે યેનાનુભૂયન્તે યસ્વયં નાનુભૂયતે તમાત્માનં વેદિતારં વિદ્ધિ બુદ્ધ્યાસુ સૂક્ષ્મયા. હવે ગુરુજી કહે છે કે સાંભળ, એ આ જો આમાં છે ને વ્યવસ્થિત સંપ્રદાય પ્રમાણે તમે ભણેલા હોવા જોઈએ તો જ આ બધી ખબર પડે. નહીતર એમને આ બધું વાંચીએ તો ખબર ના પડે. કારણ કે બધું નિષેધ કર્યો હોય તો કઈ છે. અરે ભાઈ, નિષેધ કરનારો હજી રહી ગયો. કોઈક હોય તો જ નિષેધ થાય ને. એટલે કે છે સર્વે યેન અનુભૂયન્તે. આ બધો અભાવ એક પછી એક કોષનો, એ બધું જેણે સર્વે જેણે આ બધું અનુભવ કર્યો, ચલો પહેલા એમ કહીએ, જેણે એક પછી એક કોષ બધા અનુભવ કર્યા, અથવા તો જે બધું અનુભવ કરી રહ્યો છે, યેના આ ત્રીજી વિભક્તિ જેના વડે આ બધો અનુભવ થાય છે, એને વસ્તુનો હોવાનો અને કોષનો હોવાનો અને કોષનો નહીં હોવાનો પણ યેના અનુભૂયન્તે, જેના વડે અનુભવ થાય છે. પછી ભાષ્યકાર શું કે, યસ સ્વયં ન અનુભૂયતે, પણ પોતે જે અનુભવાતો નથી, જે બીજા બધાને અનુભવ કરે છે પરંતુ જે પોતે ન અનુભૂયતે, યસ સ્વયં ન અનુભૂયતે, તમ આત્માનં વેદિતારં વિદ્ધિ. તું એને જ આત્મા જા. જે બધો અનુભવ કરે છે પણ જેનો બીજો પાછળ કોઈ અનુભવ કરનાર નથી, એ જાણનારને, એ અનુભવ કરનારને તું આત્માનં વિદ્ધિ, આત્મા તું જાણ. કઈ રીતે? એના માટે કેવી બુદ્ધિ જોશે? તો કે સુસૂક્ષ્મયા બુદ્ધ્યા. કેવી સૂક્ષ્મ જ નહીં, પાછી કેવી સુસૂક્ષ્મ, સુષ્ઠુ સુષ્ઠુ સૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ બુદ્ધ્યા. એના વગર નહીં ખબર પડે. બધાના અનુભવ કરનારને જાણવાનો છે. અને પાછું કઈ રીતે? કે જે પોતે અનુભવ નહીં થાય. અનુભવ નહીં થાય એટલે આ શબ્દ સમજવો પડશે. એનો અનુભવ જરૂર થઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે એના અસ્તિત્વનો આપણને ખ્યાલ છે. પણ જે રીતે આ દેખાય છે, કે જે રીતે આ દેખાય છે, જે રીતે શબ્દ સંભળાય છે, કે જે રીતે સુગંધ આવે છે, કે જે રીતે આમ સ્પર્શ આવે છે, એવો અનુભવ નહીં. વિશિષ્ટ આ બધા કેવા અનુભવ કહેવાય? વિશિષ્ટ અનુભવ, વિશેષવાળા અનુભવ, એવો અનુભવ એનો નહીં થાય. ના ના, આત્મા ખરો, પણ કહું આમ કેવો લાંબો લાંબો, કેવો? તો કે પોળો પોળો પોળો. કેવો? તો કે આમ ફેલાયેલો ફેલાયેલો ફેલાયેલો. કેવો? તો કે આમ લાઈટ નીકળતી. કેવો? તો કે ઓરા 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 ઓરા. સુગંધ 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 સુગંધ. નહીં, આ તો જેને સુગંધ આવી, જેને લાંબુ દેખાયું, એ આત્મા. પણ એ પોતે લાંબો નથી. લાગ્યો? એ કે છે. પણ એ સમજવા માટે કેવી બુદ્ધિ જોઈશે? અત્યંત તીક્ષ્ણ બનાવેલી, તીક્ષ્ણ કરેલી, સ્થૂળ નહીં, પેલી જાડી બુઠ્ઠી બુદ્ધિ ના ચાલે. તો કે અમારી બુઠ્ઠી ક્યાં છે? તો કે બુઠ્ઠી જ કહેવાય. જો બહિર્મુખ બુદ્ધિ હોય તો બુઠ્ઠી બુદ્ધિ. અહીં તો કઈ આમ પેલું પથ્થર ઉપર ઘસવાનું કેવું છે? આ તો કયું મુંડક ઉપનિષદમાં કહે છે કે
પ્રણવ ઉપર તું તારા બાણને ચડાવ, પ્રણવ રૂપી ધનુષ ઉપર તું બાણ ચડાવ. અને બાણ એ કેવું, જે એકાગ્રતાથી તીક્ષણ કર્યું છે, તેનાથી એકાગ્રતાથી જેને તીક્ષણ બનાવેલું છે. એટલે ધનુષ, પ્રણવ રૂપી ધનુષ ઉપર, અથવા તો ઉપનિષદના શબ્દો રૂપી ધનુષ ઉપર આપણા ચિત્તને ચડાવવાનું. પછી શું કરવાનું? પછી વિચાર કર, પછી હું આમ જો હવે હવે છોડ બાણ, તો આમ જોતો આમ જોતો આમ જોતો આમ જોતો આમ જોતો આ તો કઈ પત્તો નહીં ખાય. પછી કેવી રીતે બાણ ચડાવે? બાણ છોડવાનું અપ્રમત્તેન વેદ્ધવ્યમ, અપ્રમત્તેન. હવે ક્યાંય ફાંફા માર્યા વગર, એકાગ્રતા પૂર્વક, માત્ર લક્ષ્ય જ જ્યાં દેખાતું હોય એમ છો, માત્ર લક્ષ્ય જ. જેમ દ્રોણાચાર્યજી બધાને કહ્યું શિષ્યોને, તો બીજા કોઈને આવડ્યું નહીં, માત્ર અર્જુન. અને અર્જુનને પૂછ્યું તન શું દેખાય, પેલા બધાને પૂછ્યું તો કે મને જાડે દેખાય અને જાડી ડાળી દેખાય અને એના લટકતું ફૂલ પેલું ફળે દેખાય, તો કે રેવા દે ભાઈ, તું રેવા દે, તું રેવા દે. અર્જુનને તો પક્ષી વિંધવાનું છે, પક્ષી એ નહીં, એના બીજા અંગોય નહીં, એની આંખમાં બીજો પાર્ટ નહીં, માત્ર પેલી કીકી, માત્ર કીકી જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. આવું લક્ષ્ય અપ્રમત્તેન, સમગ્ર શરીર ત્યાં એક થઈ ગયું, હાથની પ્રવૃત્તિ એ, પગની પ્રવૃત્તિ એ, આંખ ઉપર ત્યારે ભૂખ લાગે પાણી પીવું આવું જોઈને અમને કશું જ નહીં. અપ્રમત્તેન વેદવ્યમ બ્રહ્મ તન લક્ષ્ય ઉચ્યતે, બ્રહ્મ લક્ષ્ય છે ત્યાં વેદન કર. એમ અહીં પણ શું કહ્યું, સુસૂક્ષ્મયા બુદ્ધ્યા વિદ્ધિ વેદિતારમ, વેદિતારમ સુસૂક્ષ્મયા બુદ્ધ્યા વિદ્ધિ. ત્યાં બૃહદારણ્યકમાં કહે છે કે વેદિતારમ અરે કેના વિજાનિયા, આપ જાણનારાને કેવી રીતે જાણવો, ન જણાય જાણનારાને કેવી રીતે જાણવો? તો કે આની જેમને આવે જાણે, પણ જાણનારાને કેવી રીતે જાણવો? કે હું છું એ, હું આથી બીજું બધું નીકળી ગયું હોય. આજે પાંચ કોષ રિમૂવ કરી દીધા, રિમૂવ કરી દીધા, ચાલો આમ કાઢો, એવું નથી. રિમૂવ કરવું એટલે શું છે, બુદ્ધિમાંથી બધા ખ્યાલ, વિદ્યતે હૃદય ગ્રંથિ, બધા ખ્યાલ એટલે ગ્રંથિ, પાંચે પાંચ કોષ સાથે તાદાત્મ્ય એટલે મોટી ગ્રંથિ, ગ્રંથિ જાડી ને જાડી ને જાડી ગ્રંથિ. આ બધી ગ્રંથિઓ કોઈ પણ પ્રકારની લાગણી વગર ભેદી ના પડે, બધામાંથી આત્મા છૂટો કરો. પછી જે શેષ છે એ હું છું, એ હુંમાં કોઈ ખ્યાલ ના હોય, એ પ્રમાણે એને, પણ એ શૂન્ય નથી, શૂન્યનો જોનાર છે, બધાના અભાવનો જોનાર છે, પોતે અભાવ નથી. એટલે કહે છે તમ આત્માનમ વેદિતારમ બુદ્ધિ વિદ્ધિ બુદ્ધ્યા સુસૂક્ષ્મયા. પહેલા તો ભાષ્યકાર અહીંયા ટીકાકાર લખે છે, સરસ લખે છે કે પહેલા તો શું કહ્યું, હે વિદ્વાન તે સાચું કહ્યું, યથા જ્ઞાતમ કથિતમ, હું જે રીતે આગળ વધવા માંગુ છું એ રીતે તું લાઈન ઉપર વિચાર તો કરી રહ્યો છું, તું કેવો છે વિચાર અને નિપુણો, થોડા વખાણ કરવા પડે ને, એટલા માટે વખાણ કરવાના. અહીં લખે છે કે પૂર્વ ઉચ્ચાવચતયા પ્રતીતસ્ય સર્વસ્યાપી યથાન ભાનમ તથા વિચારસ્ય કૃતત્વા. એટલે કે છે તે મેં કહ્યું એ પ્રકાર, એક પછી એક કોષને સ્થૂળમાંથી સૂક્ષ્મ, એનાથી એ સૂક્ષ્મ, એનાથી એ સૂક્ષ્મમાં તું આવતો ગયો. ઉચ્ચાવચતયા, એવું નહીં કે પેલા સૂક્ષ્મ નું કરો પછી સ્થૂળ બાકી રહી ગયો, સ્થૂળ ના નિષેધ કર્યા પેલા સૂક્ષ્મ પર અવાય જ નહીં. એટલે એવું નહીં કે અન્ય હોય કોષ પછી પેલા પ્રાણ લઈ લો, પ્રાણ પછી પેલા મનોમય, એવું નહીં, પેલા અન્ય હોય થી શરૂઆત કર, સિસ્ટમેટિકલી આગળ વધવાનું. એવું નહીં, અને થાય જ નહીં, એ કર્યા વગર ના થાય. ત્યાં તેટલી તૈતરીઓમાં તો શું કર્યું કે અન્નમય પછી
ત્યાં તો એમ કહ્યું અન્નમય તારો આત્મા, કારણ કે જે એવું કહ્યું કે અન્નમય કોષ આત્મા કેમ, તો કે શેમાં શેના માટે એમ કીધું, જગતમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે એમાંથી છોડ, પહેલા એમાંથી છોડ અને એ ક્યારે છૂટે, કઈક આલંબા નાખો, તો કે આ આત્મા, આ પુત્ર આત્મા નહીં, પત્ની આત્મા નહીં, પત્ની હોય તો કે પતિ આત્મા નહીં, પુત્ર આત્મા નહીં, ધન સંપત્તિ આત્મા નહીં, ત્યાં બધી બુદ્ધિ છે એમાંથી છોડાવવા માટે કોને આત્મા કયો, આ શરીરને આત્મા કયો, પછી શરીરમાં આત્મબુદ્ધિ આવી ગઈ, તો એમાંથી છોડાવવા માટે શું કહ્યું, આ શરીર આત્મા નથી, કોણ આત્મા, પ્રાણ, પછી એમાં બુદ્ધિ આવી ગઈ તો કે એ આત્મા નથી, કોણ આત્મા, તો કે મન, મનમાં બુદ્ધિ આવી જાણું તો હું મન છું, તો કે ના એ નહીં બુદ્ધિ, બુદ્ધિમાં આત્મા, આમ આત્મત્વ બીજે સ્થાપિત કરતા ગયા, એ ત્યારે થાય જ્યારે આગળના સ્થૂળમાંથી છોડતા જાઓ, એમાંથી છોડતા જાઓ બીજામાં આવતા જાઓ, એમાંથી છોડતા જાઓ બીજામાં આવતા જાઓ, આવતા જાઓ આવતા જાઓ આવતા જાઓ, એટલે બધું કરતો શિષ્ય બધું કર્યું, હવે છેક સુધી ગયો પછી હવે કઈ નથી, હવે કઈ કરવાનું નથી, અરે હવે બુદ્ધિ આનંદમય માંથી એક કાઢ બુદ્ધિ અને ક્યાં સ્થાપિત કર, જે પછી સ્થાપિત કરવાનું કઈ નથી, કારણ કે બુદ્ધિ તો જતી રહી, હવે જે શેષ રહે છે એ તું છે એમ જાણ, છેલ્લો સ્ટેપ માં શિષ્ય ગુંચવાઈ ગયો છે, પણ અત્યાર સુધી જે કરે ને એના માટેના વખાણ, એટલે કે છે કરવા જોઈએ, શું કે છે, ઇતિ શ્લાઘયા તદ બુદ્ધિ ઉલ્લાસ્ય, એને બુદ્ધિ જરા ઉલ્લાસ આપો, ઘણી વાર મા બાપે છે ને, મા બાપ હોય, શિક્ષકો હોય, જે પણ હોય, ઓફિસમાં હોય, પાર્ટનરો હોય, બોસ હોય, આ બધાએ સામેને ક્રેડિટ આપવાનું, થાબડવાનું, વેલિડેટ કરવાનું, બરોબર સરસ કર્યો, બસ આવું જ જોઈતું હતું, હોશિયાર છો કામમાં, અરે જે પણ બરોબર ભણીને આવ્યો છે બરોબર, માં આ તો આખું વખતે છે કાંઈ આવડતું નથી, કંઈ આવડતું નથી, કંઈ યોગ્ય જ નથી, કશું જ બરોબર નથી, એટલે પહેલાનું બધું બધું ઉત્સાહ જતો, શું થાય બધા ઉત્સાહ જતો, આ શું રસોઈ બનાવે તું, તમારે ઘરે તો કંઈ શીખવાડ્યું જ નથી લાગતા, બરોબર, અથવા તો માં દીકરીને કે ક્યારે શીખીશ તું, તો કે આજકાલની દીકરીઓ સાંભળી ના લે, બહુ ના સાંભળી લે, કોઈ કશું કોઈનું સાંભળી ના લે, ઓફિસમાં પણ બોસે મખણ કરવા જોઈએ, ખોટા ખોટા નહીં, થોડું કહેવાનું, વેલિડેટ કરો, બહુ ટીકા ટીક, બહુ ટીકા હોતી છે ને સ્વામીના માણસ ડિપ્રેસ થઈ જાય, બહુ ટીકાઓ નહીં કરે, બરોબર છે, સરસ સરસ, બધી દરેકને જોઈએ છીએ, શું જોઈએ છીએ, હું બરોબર છું, હું બરોબર છું એવું લાગવાની બધાની ઈચ્છા છે, આઈ એમ ફાઇન, તો જ ઉત્સાહ, તો જ માણસને તમે જોજો તો પછી એવો ઉત્સાહ આવશે, બતાવી આપવું પાનો ચડે, સરસ સરસ લેસન કર્યું આજે, સરસ માન, આ ક્યાં વસ્તુ આવે, 60 જ લઈને આવ્યો, સાવ 70 જ આવે, ગયા વખતે ગાંધી વધારે હતા, પણ હવે આ નવો વિષય જ નથી આવડતો એટલે માંડ માંડ આ 60 આવ્યા છે, તો એમ કહો તમે, સાવ સરસ, હજી સી જ બેટા કરજે, બહુ સરસ, એમ શિષ્ય અહીંયા પણ ગુરુ શ્રી તદ બુદ્ધિ ઉલ્લાસ્ય વક્તવ્યમ, એટલે પેલા જરા એની થી થાબડી, પછી કે છે અહ તે પૂર્વ અનુભૂતા અહમ આદિ વિકારા, તે આગળ જે બધા અહમ વગેરેના વિકારનો અનુભવ કર્યો, એન અનુભૂયંતે, એ જેના વડે અનુભવ કર્યો, એ વેદિતાર એ જાણનારને એ તું એકાગ્ર બુદ્ધિ કર, અનન્ય વિષય કયા, અનન્ય વિષય એટલે એ બુદ્ધિમાંથી બીજું બધું ખરી પડે, હવે આ બધું જતું રહ્યું છે, પછી જે છે ને એને સમજવું, એ સમજવાનું છે, એનાથી કંટાળવાનું નથી, એટલે ત્યાં પણ કહે છે કે જેના વડે આનો બધાનો અનુભવ થાય છે એ તત્વ છે, એ વસ્તુ છે, એ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ આનંદમય કોષનો પણ આધાર, આનંદમય કોષ પણ જેને કારણે છે એ આત્મતત્વ છે, એના કારણે બધું અનુભવાય છે, એનો અનુભવ કરનાર એનાથી આગળ કોઈ નથી, એ જ છે,
પણ એમાં વિશેષ કઈ નથી, કઈ એમાં મીઠા મરચા ધાણા જીરું હળદર એવું કઈ નથી, પ્લેન પ્લેન બોઇલ્ડ વેજીટેબલ એમ. આત્મા પ્લેન, પ્લેન એટલે શું? માત્ર ચૈતન્ય, માત્ર અસ્મિતા, માત્ર આનંદ. પણ કેવો આનંદ? વિશિષ્ટ આનંદ નહીં, હા, નૈમિત્તિક આનંદ નહીં. આપણે જીવનમાં કેવા આનંદો અનુભવ કરીએ છીએ? નૈમિત્તિક આનંદ. કોઈક નિમિત્તમાંથી જન્મતો આનંદ, નિમિત્તમાંથી, નિમિત્ત. આ કોઈ નિમિત્ત જ નહીં, નો નિમિત્ત, નો ક્રોપ્સ. કોઈ લાકડીની જરૂર નથી, કોઈ માણસની જરૂર નથી, કશું નહીં. યો વેદ નિહિતમ ગુહાયામ, જેને અહીંયા આ રીતે આ ગુફામાં છેલ્લે આવી ગયા અને આવી રીતે નિષેધ કર્યો ને પાંચે પાંચ કોષનો, એટલે ત્યાં જળ જ્યાં પ્રકાશ છે. હવે ગુફા નથી રહી, ગુફામાં તો બાકી અંધારું હોય. એ અંધારું બોલ્યા ને ઈશ્વરને કારણે અવિદ્યા હતી અત્યાર સુધી, એટલે અંધારું એવું કીધું. હવે તો ગુરુજી શું કે છે? યે ન અનુભૂયતે એને તું સૂક્ષ્મ બુદ્ધિથી જાણ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે જો જ્યાં સુધી આપણી બુદ્ધિ સ્થૂળમાં અટવાઈ હોય ને, એમ વિષય પણ વિષય રૂપે એને જોવાની વધારે ઈચ્છા થાય. આપણે સૂક્ષ્મને સમજી જ ના શકીએ. એટલે કે છે ત્યાં કઠોપનિષદમાં યોગી લોકો આવું કરતા, તામ યોગમિતિ મન્યંતે સ્થિરા ઇન્દ્રિય ધારણા. તો કે જ્યારે બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં આવી ગઈ, બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચે પાંચ કર્મેન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં, પછી બુદ્ધિ ચલ વિચેષ્ટતે. હવે બુદ્ધિ પણ કામ કરતી નથી. વિચેષ્ટતે એટલે હવે એને રઘવાટ હોય, બુદ્ધિમાં એને તો રઘવાટ હોય. શું છે, શું છે, પેલું છે, આમ છે, આ જોઈ નાખો, પેલું જોઈ નાખો, સાંભળી લો, સૂંઘી લો, જોઈ લો. ઈગો બધામાંથી મુક્ત થાય પછી અંદર આમ ચાલતું. એ બધું શું બતાવે છે? હજી કઈક અનુભવ કરવા માંગે. સમજો, કઈ અનુભવ નથી કરવાનો, અનુભવ સ્વરૂપ આત્મા ક્યાં છે? ગુરુજી શિષ્યને કહે છે, હવે બધું છૂટી ગયું છે, પછી જે રહ્યું એ આત્મા છે, તું એને અભાવ ના ગણ, તું એને શૂન્ય ના ગણ, એને શૂન્ય ના સમજીશ. એ શું છે? એ વસ્તુ છે, શૂન્ય નથી. બૌદ્ધ લોકો કઈ રહ્યું ને એને શૂન્ય કહે છે. કે શૂન્ય અનુભવાય અને તું એમ કહે છે હું અભાવને જોઉં છું. શું કહે છે? કહ્યું ને કે કઈ ના રહ્યું ત્યારે મેં સર્વ અભાવ વિના કિંચિત પશ્યામી હે ગુરુ. હું કઈ રહ્યું નથી, અભાવ સિવાય કઈ રહ્યું નથી એ હું જોઉં છું એમ કીધું. એને શું કીધું? અભાવ સિવાય મને હવે કઈ દેખાતું નથી. એવું કહ્યું ને આગલા લાઈનમાં જુઓ, શિષ્યના શબ્દો જુઓ. સર્વ અભાવ વિના કિંચિત પશ્યામી, અભાવ સિવાય હું કઈ જોતો નથી. અર્થાત તું જુએ તો છે, કોને જુએ છે? અભાવ. અભાવનો જોનારો અભાવ હોય? અભાવનો જોનારો અભાવ હોય તો જોઈ જ ના શકે. આ લાઈટ જ ના હોય તો શું દેખાય? તો આ લાઈટને અભાવ ના કહેવાય. આ કાંઈ નથી, એ લાઈટ જુએ છે, તો એ લાઈટ અભાવ કહેવાય? એ કેવી હોય? પ્રકાશ સ્વરૂપ. અભાવને જોનારી બુદ્ધિ અભાવ ના હોય એ કેવી હોય? ભાવવાળી. ભાવ એટલે કેમ? બીજો કોઈ ભાવ એટલે લાગણી ને એવું નથી આપણે કહેતા. ભાવ એટલે પ્રકાશ, ભાવ એટલે ચૈતન્ય, પ્રજ્ઞા, વિજ્ઞપ્તિ, આ બધા એના માટે ના જુદા. પણ એના માટે કેવી બુદ્ધિ જોઈએ? ઉદ્દિષ્ટને વિચેષ્ટતે. એટલે ત્યાં કે છે તમ આહુ પરમાંગતિ. એ શું છે? પરમગતિ છે. સા કાષ્ઠા સા પરાગતિ. આનાથી આગળ હવે કઈ નથી જવાનું. હજી જો, હજી એના સૂક્ષ્મ,
અજોડ અજીન પાછળ હવે કઈ છે જ નહીં, પાછળ એવા શબ્દ એના વપરાય, પણ તો કહું છું કે એના સિવાય કઈ છે જ નહીં. દેટ ઇઝ ધ એન્ડ ઓર ધ બિગિનિંગ. કારણ કે આ જ સાચું છે, સંસારનો અંત આવે, બીજી બધી આત્મબુદ્ધિ થતી હતી એનો અંત આવી ગયો, હવે તો માલ પકડાઈ ગયો, પકડાઈ ગયો એવું ને, પકડવા વાળો અને પકડવાનું જુદું એવું રહ્યું નથી. આ બધા વ્યવહાર દ્વૈતમાં થતા હતા, જોનાર જોવાનું, ત્રિપુટી, જોનાર જોવાનો વિષય અને જોવાનું, સાંભળનાર સાંભળનાર સાંભળવાનો વિષય અને સાંભળવાનું, આ બધું દ્વૈતના ક્ષેત્રમાં. હવે તો કોઈ છે જ નહીં, જોનાર જોનાર ખરો પણ જોવાનો વિષય નથી. જયારે જોવાનો વિષય ના હોય ત્યારે એને જોનાર કહેવાય. જોનાર ક્યાં સુધી શબ્દ વપરાય? જોવાનો વિષય હોય ત્યાં સુધી. દ્રષ્ટા, સાક્ષી એવા શબ્દ ક્યાં સુધી વાપરીએ? સાક્ષ્ય હોય, દૃશ્ય હોય, પણ હવે કઈ છે જ નહીં. જોતો તો બુદ્ધિના ખ્યાલો એ હવે બંધ થઈ ગયા. ચિત્ત ચિત્ત બની ગયું. ચિત્ત ચિત્તમાં એટલે કે ચૈતન્યમાં તકાર જોડાઈ ગયો એટલે વૃત્તિઓ ઉડતી હતી. ચિત્ત ચિત્ત બની ગયું તો હવે ચિત્ત જતું રહ્યું, શેમાં વિલીન થઈ ગયું? ચિત્તમાં, ચૈતન્યમાં. હવે કઈ રહ્યું જ નથી, શું જોવાનું? એટલે હું નથી, હવે કોઈ રહ્યા નથી, હું હવે મરી જઉં એવું નહીં, કોઈ રહ્યું નહીં, હવે હું જાઉં એવું જરૂર નથી. સારું બધા ગયા, આ તો વ્યાપારિક દ્રષ્ટાંતો લઉં એ નહીં, પણ ચૈતન્ય હવે કોઈના હોવાની જરૂર જ નથી. આ છોડ, ના બુદ્ધિ વૃત્તિ હોય તો જ મજા આવે, છોડ. ચૈતન્ય નિરાકાર બસ એ જ છે સત્ય, એ બની રહે. એનો ઘણો પર એક વાર અનુભવ આમ એને સમજીએ પછી જગતમાં આપણે આવીએ, વૃત્તિઓ આવે તો પણ આપણને વાંધો ના હોય, કારણ કે ખબર પડી ગઈ કે આ તો બધા મારામાં રંગાયેલા છે, મારામાં રંગાયેલા છે, મારા કારણે છે. પછી અમે એનો નિષેધ થાય કે નથી, પછી હંમેશા મનની વૃત્તિ જા, બુદ્ધિની વૃત્તિ જા, આવું બધી જરૂર નથી, ભલે નહીં, શું વાંધો? એ મારા કારણે છે, હું એમના કારણે નથી. ખ્યાલ આવ્યો? મત્સ્થાની સર્વભૂતાની તેહમ તે મય નતુ અહમ તેષુ, એ મારામાં છે, હું એમનામાં નથી. જેમ ભિખારી કહી, અભિનેતા કહી છે, આ ભિખારી મારામાં, હું એનામાં નહીં. અર્થાત અભિનેતા તો અભિનેતા જ છે, ભિખારી અભિનેતા હોય ત્યાં સુધી જ છે, પણ ભિખારી ન હોય ત્યારે પણ અભિનેતા તો છે જ. આખો દિવસ ભિખારીનો રોલ ના ભજવ્યા કરે, એ જતો રહે સાંજે, ભિખારીના કપડાં ઉતારી, મેકઅપ બધો કાઢી, અને પછી કોણ બની ગયો પાછો? ભિખારી હંમેશા રહી શકે? આ વૃત્તિઓ મારા કારણે, હું એમના કારણે નથી. પેલા આ ખબર પડી ગયું, પેલા તો એને એમાં તો કોણ ભિખારી છે, પેલા આખો દિવસ રડ રડ કરે, સાચું સાચું રડે ભીખ માગે ત્યારે. પછી કહ્યું કોઈ કઈ થપ્પડ મારે, અરે તું ભિખારી નથી, તું એક્ટિંગ કરે છે, આ શું ભિખારી તારી જાતને માની લે છે? કારણ કે અંદર ગ્રીન રૂમમાં આવીને પણ બધા પાસે માગ માગ કરે, આપો આપો આપો, જેની પાસે માત્ર એને એક લાગે, આ શું એક્ટિંગને એક્સટેન્ડ કરી રહ્યો છે? એ સારું મળી ગયું તું, મને આપો. એટલે પેલા કહે, આ બધું આપો બાપો છોડ, તું ભિખારી નથી. ભિખારી ખબર પડી ગઈ પછી ન માગે, પછી ખબર પડી, ઓ હું તો આ શું કરું છું, માત્ર એક્ટિંગ છે. એ ગુરુજી એ કહે છે કે જેનાથી આ બધો અનુભવ થાય છે ને એ તું છું, એ પેલા સમજ બરો,
તદેવ ઉપપાદયતિ સ્ફુટતયા જ્ઞાનાય. હજી એને વધારે સમજાવે છે, ઉપપાદયતિ વધારે સમજાવે કે આ સાક્ષી આ છે ને, આ સાક્ષીની બરોબર સમજ ના પડે તો બધા એવું કે કાંઈ છે નહીં, એટલે રસાસ્વાદ છૂટે નહીં, જગતનો આસ્વાદ ના છૂટે, આલંબનો છૂટે ને, ક્યાંક ને ક્યાંક તાદાત્મ્ય થઈ જ જાય. આ પાંચ કોષમાંથી એકાદા કોષમાં તાદાત્મ્ય રહે જ, કારણ કે હું આ અહંકાર અત્યારે આ બધાની જરૂરિયાતથી ટેવાયેલો. એટલે પહેલાની સમજ સ્પષ્ટ થવી જોઈએ, એકદમ સ્પષ્ટ, અને એનો થોડો આનંદ પણ એના એમાં તમે રહો ને, એટલે તમને એમાં ઇન્ડિપેન્ડન્સ, એમાં જે આનંદ છે એ સમજ પડે, એમાં જે શાંતિ છે એ સમજ પડે, ત્યારે જ જગત પ્રત્યે વૈરાગ્ય જન્મે, બાકી ના જન્મે. કારણ કે વૈરાગ્ય ત્યારે જ જન્મે જ્યારે ઉત્કૃષ્ટનો અનુભવ થાય. હજી એનો ઉત્કૃષ્ટ અનુભવ થતો જ નથી અને તમે બધું છોડાવી દો તો એ ક્યાંનો રહ્યો, ક્યાંયનો રહ્યો, પેલું છૂટ્યું, આઈ છૂટ્યું અને કઈ આત્મા આવ્યું નહીં, કશું આત્મા તો આવ્યું નહીં, એવું થાય ને, હું તો ત્યાંથી છૂટી ગઈ, આમથી છૂટી ગઈ, આમથી છૂટી, અને હું ક્યાં હાલત જુઓ, એવું થાય તો તેનો રસવર્જમ કહ્યું ને ભગવાને, વિષય આહા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહી, વિષયો છૂટી જાય, નહીં ખાવ, નહીં પીવું, એવું આમ ગીત કર્યું, નિર્ણય કરો, નથી જ ખાવ, નથી જ પીવું, નથી જ જોવું, નિરાહારસ્ય વિષયાઃ વિનિવર્તન્તે, વિષયો છૂટી જાય, પણ રસવર્જમ રસ છોડી જાય, કે પહેલા જે એને અનુભવ્યા હતા અને એમાંથી જે આનંદ આવે તે ગયો નથી, રસવર્જમ રસ છોડી જ ગયા છે. કેળીનો રસ હજી યાદ છે, ફલાણાનો રસ યાદ છે, તો યાદ છે બધું, યાદ હોય એનો વાંધો નથી, પણ એમાંથી જે મજા આવી હતી એ મજાનું આકર્ષણ રહ્યા, આકર્ષણ રહ્યા. જ્યાં સુધી આવું આકર્ષણ હોય ત્યાં સુધી પાછા જવાનું મન થાય, એટલે કે જે રસવર્જન એ રહી ગયો છે. એટલે ભગવાન શું કહે છે, રસ અપી રસોપી અસ્ય રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, પણ એ રસ પણ ખરી પડે ક્યારે, પરમનો રસ મળે, ઉત્કૃષ્ટ રસ મળે. દ્રાક્ષનો રસ ક્યારે છૂટે, જ્યારે કેરીનો રસ મળે, કેરી કેરીના રસની સામે તુલનામાં કોઈ ના આવે, ફળોનો રાજા એમ. આત્માનો જે પછી રસ મળે એના માટે આપણે, એટલે ગુરુએ કહ્યું કે એ અભાવ નથી, એ ભાવ છે. તું જેને અભાવ કહે છે, અભાવ સિવાય હું કાંઈ જોતો નથી. અરે ભાઈ, જે જોવે છે એ ભાવ સ્વરૂપ છે, એ તો આનંદનો ઉદધી, એ તો આનંદનો સાગર છે, એનો અનુભવ થાય એની સાથે રહીએ ત્યારે, અને પેલું બધાનો નિષેધ કર્યો હોય અને એકલું આ રહ્યું હોય એની સાથે સમય ગાળ્યો હોય, ક્યારે ખબર પડે કે આના સમાન કાંઈ નથી. એમ ગુરુજી કહે છે કે શ્લોક વાંચો, તત્સ 217, તત્સાક્ષિકં ભવેત તત્તત, તદ્યદ્યેનાનુભૂયતે કસ્યાપ્યન્નનુભૂતાર્થે, કસ્યાપ્યન્નનુભૂતાર્થે સાક્ષિત્વં નોપપદ્યતે. એ બધી બહુ વસ્તુ ક્લિયર કરે છે ભાષ્યકાર. શું કહે છે, તત્સ એ આપણે આ ભરાય ભરાયું તો છે ને, આવું છે ભાઈ, એ તમારે લોકો આ બધું ધ્યાન રાખવાનું. મને થયું ક્યાંક કઈ, હે આ થયું તો હોય પણ જરા દૂરથી થયું હશે,
કહ્યું તો હશે પણ અહી ખબર નહી આવે એ તો જે થાય ને જોયું તો હોય જ અને પેલું જે હવે સજલબેન કટકટ કરશે એ આગુ પાછું થાય છે તો એ કટકટ કરતી હોય છે તત સાક્ષિકમ ભવે તત તત યદ્યદ યેન અનુભૂયતે શું કે છે અહીંયા કે જે જે વસ્તુ નો અનુભવ થાય છે એ ક્યારે હોય એનો સાક્ષી હોય ત્યારે જો યેન અનુભૂયતે જેના વડે અનુભવ થાય એ સાક્ષી હોય એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે સાક્ષી વગર અનુભવ થાય જ નહીં તો તું અભાવનો અનુભવ કરે છે એને કહ્યું ને અભાવ સિવાય મને કઈ દેખાતું નથી મને અભાવ સિવાય કઈ દેખાતું નથી એટલે ગુરુજી એવું નિયમ બતાવે છે કે જેનો બી અનુભવ થાય જેના વડે અનુભવ થાય એ તો છે એટલે એ જ સાક્ષી છે સાક્ષી વગર અનુભવ ન થાય જેનો પણ અનુભવ થતો હોય એ સાક્ષી હોય હવે એક પછી એક સાક્ષી વધતા જાય જેમ કે હું તમને કહું રૂપમ દૃશ્યમ રૂપ દૃશ્ય છે કોણે જોયું ચક્ષુ રૂપમ એટલે કે આ રૂપ રંગ દૃશ્ય છે કોણે જોયું લોચનમ લોચનમ દૃક દૃક એટલે દ્રષ્ટા દ્રષ્ટાએ આ રૂપને અનુભવ્યો અર્થાત લોચન ચક્ષુ દ્રષ્ટા સાક્ષી અને આ સાક્ષી પછી આગળ વધ્યા આ ફાઇનલ દ્રષ્ટા નથી આ ફાઇનલ નથી ભાઈ આ પણ કોણ છે તો કે તદ્દૃશ્યમ દૃક્તુ માનસમ તદ્દૃશ્યમ આ લોચન પણ શું છે દૃશ્ય છે કોણ એને જુએ છે માનસમ ઘણીવાર ન દેખાતું હોય તો તમને ખબર પણ મને આ દેખાતું નથી આજે બધું પેલા ડોક્ટરો પેલું નાખી દે છે ને આપણે ચેકઅપ કરાવવા જાય ને એટલે એવા ટીપા નાખે ને આપણને કઈ દેખાય જ નહીં પછી બધું ધૂંધળું ધૂંધળું તો એક ધૂંધળું દેખાય જ કને ખબર પડી એટલે તદ્દૃશ્યમ લોચન પણ શું છે દૃશ્ય અને એનો જોનાર કોણ મન રૂપમ દૃશ્યમ લોચન લોચનમ તદ્દૃશ્યમ દૃક્તુ માનસમ તદ બુદ્ધિ વૃત્તિઓ પછી મનને પણ જોનાર શું કોણ છે તો કે વૃત્તિઓ કઈ બુદ્ધિ મનમાં શું ચાલે છે એને પણ જોનાર કોણ છે બુદ્ધિ પછી કે છે એ કોણ ધ્રુગેવ નતું દૃશ્યતે બુદ્ધિ આપણે કહીએ મારી બુદ્ધિ કામ બેર મારી ગઈ છે બેર મારી ગઈ છે કઈ આમ સમજ ના પડે કે એ કોને ખબર પડી સમજ નથી પડતી પહેલા પડતી હતી અને હવે નથી પડતી એવી ખબર પડે છે ને કે પહેલા તો હું જે નિર્ણયો કરું જે ગણતરીઓ કરું જે બધા નિર્ણયો કર અને હવે મને વાર લાગે લોકો બિચારા એક્સેપ્ટ કરે હવે બહુ વાર લાગે હવે વાર લાગે જાય થોડી યાદ કરવામાં બધા વાર લાગે છે આ પહેલા નહોતી લાગતી અને હવે લાગે છે એ કોને ખબર પડી એ જેને ખબર પડે છે એ કોણ છે ધ્રુગેવ નતું દૃશ્યતે ત્યાં શું કે છે એ દ્રષ્ટા ધ્રુગ એવ નતું દૃશ્યતે દ્રષ્ટા દૃશ્ય નથી બનતું દૃશ્યતે એ ક્યારે દેખાતો નથી પેલા બધા આગલા દ્રષ્ટાઓ કેવા બની ગયા પોતે દૃશ્ય રૂપનો દૃશ્ય દ્રષ્ટા હતો ચક્ષુ તો એ ફાઇનલ દ્રષ્ટા નહોતો એ પેલું મન આવે તો કે આ એમ દૃશ્ય એ દ્રશ્ય બની ગયો અને મન દ્રષ્ટા બની ગયો મન પણ ફાઇનલ દ્રષ્ટા નહોતો એ પણ દૃશ્ય બની ગયો બુદ્ધિ દ્રષ્ટા બની ગઈ બુદ્ધિ પણ ફાઇનલ દ્રષ્ટા નહોતી એ પણ દૃશ્ય બની ગઈ અને કોણ હતું ધ્રુગેવ નતું આત્મા આવી ગયો એ આત્મા એ દૃશ્ય બની જાય અને પાછળ બીજો દ્રષ્ટા તો કે નો નથિંગ ડુઈંગ આ જ બધું અનુભવ કરી રહ્યો આ ફાઇનલ દ્રષ્ટા પણ અહીં તો શું કે છે ગુરુજી કે જે અનુભવ કરે છે એ અનુભવ જ બતાવે છે કે કોઈક સાક્ષી છે અનુભવ ડિક્લેર કરે છે કે સાક્ષી છે અનુભવ ક્યારે હોય અનુભવ્યું હોય
અનુભવ કરનાર કોઈક હોય એટલે એ કહે છે તત્તત સાક્ષિકમ ભવે તત્ત્યત યેન અનુભૂયતે, જ્યારે જ્યારે જે અનુભવ થાય છે એ સાક્ષીથી જ થાય. કસ્યાપી અનઅનુભૂતાર્થે સાક્ષિત્વમ ન ઉપપદ્યે. ધારો કે અનુભવ કરનાર જ ના, કશી વસ્તુનો અનુભવ ના થાય, અનુભવ ન થયો હોય તો સાક્ષી ના કહેવાય. અનુભવ થયો જ ના હોય તો સાક્ષી ના કહેવાય. પણ આપણને એવો અનુભવ હોય છે કે મને કઈ અનુભવ ના થયો. નિદ્રામાં આપણે શું કહીએ છીએ, મને કાંઈ દેખાણો નથી, કાંઈ ખબર નથી. પણ તને એ ખબર છે કે આનંદથી સૂતો અને હું સૂતો અને મને કઈ, મને કાંઈ ન કિંચિત અહમ પશ્યામી, ન કિંચિત અહમ અવેદિશ. ઉઠીને કહીએ છીએ મેં કાંઈ જોયું નહીં. શું કહીએ, મને ત્યારે કાંઈ મેં જોયું નહીં. એ શું બતાવે છે, હું તો હતો પણ કઈ નહોતું. સુષુપ્તિનો અનુભવ શું કહે છે, હું હતો પણ કઈ હતું નહીં. શું હતું, આનંદ આનંદ આનંદ. મેમરી, આ મેમરી આપણને સ્મૃતિ છે કે હું હતો છે ને. એ શું લાઈન, શું પોઈન્ટ આઉટ કરે છે, અનુભવ કરનાર, અનુભવ કરનાર વગર અનુભવની ખબર જ ના. કસ્યાપી અનનુભૂતાર્થે, કોઈ અનુભવ કરનાર હોત જ નહીં. સ્વકીય અનુભવ વિષય અર્થે કસ્યાપી પુરુષસ્ય સાક્ષિત્વમ ન ઉપપદ્યતે. કઈ અનુભવનો વિષય અનુભવ કરનાર કોઈ હોય જ નહીં તો શું અનુભવ થયો શું ખબર પડે. પણ ખબર પડી કે કઈ નહોતું, તે તો હતો ને. ટૂંકમાં સાક્ષીત્વને પોઈન્ટ કરે છે કે સાક્ષી છે, તું કહે છે ને મને કાંઈ નથી. હે ગુરુજી, મેં તો કઈ જોયું નહીં, કઈ જોયું નહીં. એને તો જોયું ને, કઈ જોયું નહીં એ માણસ હતો, જેણે કઈ જોયું નહીં, જે પહેલા જોતો હતો. ખબર પડી. એટલે અકર્તૃત્વે સતી બોધૃત્વસ્ય એવ સાક્ષી, કાંઈ નથી ત્યારે બુદ્ધા છે. કેવો છે, બુદ્ધા. બુદ્ધા એટલે જાણનારો. એ જાણનારો નહીં જણાય, પણ એ છે ખરું. વિજ્ઞાતારમ અરે કે ન વિજાન્ય, હવે એને કેનાથી જાણવો. એ જો જણાઈ ગયો તો એની પાછળનો જાણનારો, અને એની એ બી જો જણાઈ ગયો તો એની પાછળ કોક હોવું જોઈએ. તો આ તો એ ચાલ્યા જ કરશે. એટલે શાસ્ત્રો શું કહે છે, આજે બધા અભાવનો જાણનારો કોણ છે, ભાવ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ એ છે. એટલે એને જો તું એમ માનીશ કે કઈ છે જ નહીં તો તારા જીવનમાં કઈ નથી પણ આવી જશે. કઈ છે જ નહીં, અલ્ટિમેટ સત્ય કેવું છે, કઈ નથી. બસ છેલ્લે તો કઈ રહેતું જ નથી. એ રહેતું નથી, એને ભાવ સ્વરૂપ ના જાણો, આત્મા ન જાણો તો શું થાય, કઈ નથી. આ કઈ નથી આપણને શું કરી લેવાનો. આપણે તો બધું કરીએ છીએ, એનો જવાબ પેલા ને આપવાનો છે ભગવાનને. ભગવાન કઈ નથી એવું નથી. એટલે તૈતરી ઓપરેશન, તો જો એને તું અસન્નેવ સભવતી, અસદ બ્રહ્મને આ જગતમાં ક્યાં કોઈ આધાર છે, કોણ જોનાર છે. બધું ચાલે છે ઠોકમ ઠોક. તો કે નહીં, કોઈક છે એ જોવે છે અને આ બધી વસ્તુ નોટ થાય છે. એકો એક વસ્તુ નોટ થઈ રહી છે. એ નોટ કરનારાના ઉપર વિશ્વાસ ના હોય, એ નોટ કરનારો નથી એવું જો માન્યું તો માણસના જીવનમાં કઈ રહે જ નહીં, કઈ નહીં રહે. અને એ છેલ્લે મરી જશે એમનો એમ, અર્થાત એનું જીવન નકામું જશે. અસન નેવ સ ભવતી, ચોખ્ખું અસત ભવતી, અસત ભવતી, કઈ નથી એને મજા જ ના આવે, કઈ છે જ નહીં. આ તો આપણને ભગવાન, એ ભગવાન એ હું, આ મોટું જીવનમાં મેગ્નેટ છે, ઇઝ મેગ્નેટ. અસન્નેવ સ ભવતી અસ્થિ બ્રહ્મેતિ ચેદવેદ, જે આવું જાણે છે અસન્નેવ, એનું જીવન ખલાસ થઈ જાય. શ્રદ્ધા ના રહે, અસ્તિક્ય બુદ્ધિ જેને રહે જ નથી એ બહુ ખરાબ વસ્તુ છે.
એને થવા દેવાનું. એમ અહીંયા ગુરુજી એ કે છે કે સાક્ષી છે, હવે એની વધારે ને વધારે સમજ આપતા જશે. સમજ આપતા સુધી એનું વર્ણન નહીં થાય, પણ એ નિર્વિકારતા નિર્વિષયને સમજ આપણે તું જ છે એમ પોઈન્ટ કરતા જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.